નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વની નજર સમક્ષ હું વિવેક સવરિયા વિશ્વેશ્વર આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વેલકમ છે. મિત્રો, આજનો આપણો લેક્ચર ધોરણ 10 વિજ્ઞાન પ્રશ્ન બેંક વિભાગ સી ચેપ્ટર નંબર 8. જો આગળના કોઈ પણ ચેપ્ટર જોવાના બાકી છે, આગળનો કોઈ વિભાગ જોવાનો બાકી છે, પ્લેલિસ્ટની તમે એકવાર મુલાકાત લો. એમાં તમામ પ્રકારના દરેક વિષયના પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી રહેશે આપણી ચેનલ ઉપર. દરેક પ્રશ્નોનું, દરેક પ્રશ્ન બેંકના દરેક વિષયનું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે અને એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. વિડીયો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સર્કલને કહો આવી જાઓ, લાગી પડો આજનો આપણો લેક્ચર ચેપ્ટર નંબર 8. સાથે સાથે જો તમારે આઈએમપી એવા પ્રશ્નો જોતા છે, ખાસ કરીને ધોરણ 10 વિજ્ઞાનના, ધોરણ 10 ગણિતના, તો તમે આ પણ મેળવી શકો છો. આપણી ચેનલ ઉપર એનો વિડીયો પણ છે અને એની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ઘરે બેસીને એને પ્રિન્ટ આઉટ કરી શકો છો, પ્રિન્ટ આઉટ કરીને તમે એને વાંચી શકો છો. આઈએમપી પ્રશ્નો દરેક ચેપ્ટરના આપેલા છે, ગણિતના અને વિજ્ઞાનના, અને ટૂંક સમયમાં 12 સાયન્સ ફિઝિક્સના પણ આવશે. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સરસ મજાનું ધોરણ 10 પ્રશ્ન બેંક 2024નો વિજ્ઞાન વિષય ચેપ્ટર નંબર 8 વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન. એનો પહેલો પ્રશ્ન તમારી સમક્ષ લાવ્યો છું. લિંગ નિશ્ચયન એટલે શું ને? પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન સમજાવો. કોઈ પણ એક લિંગી સજીવ કાં તો નર છે કાં તો માદા, એ નક્કી કરવાની જે પદ્ધતિ છે ને એને લિંગ નિશ્ચયન કહેવાય. સજીવોના યુગ્મન જ માંથી ફલન ક્રિયા બાદ નર કે માદાની ઘટના નક્કી થાય છે લિંગ નિશ્ચયન દ્વારા. પ્રાણીઓમાં લિંગ નિશ્ચયનમાં પહેલું જોઈએ, સરીસૃપ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન વાતાવરણના કારક જેવા કે તાપમાન ઉપર આધાર રાખે છે. જો ફલિત ઈંડું હોય ને એને કયું તાપમાન પ્રાપ્ત થાય છે એને આધારે નર છે કે માદા નક્કી થાય, બોલો, તાપમાનને આધારે. બીજું, કાચબાના ઈંડાને જો 30°C કરતા ઊંચું તાપમાન મળી ગયું તો માદાનો વિકાસ થાય, અને મગરના ઈંડાને ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે, નીચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે. એટલે તાપમાન ઉપર ડિપેન્ડ છે પ્રાણીઓમાં નર અને માદા. મનુષ્યમાં રંગસૂત્રો અને જનીનો ઉપર આધાર રાખે છે, આનુવંશિકતા પર આધાર રાખે છે. પિતૃમાંથી આનુવંશિકતા પામતા જનીનો વડે લિંગ નિશ્ચયન થાય છે. અપવાદ એક માર્ક્સનો હેતુલક્ષી પ્રશ્ન, કયું પ્રાણી એવું છે કે જે પોતાનું લિંગ બદલી શકે છે? તો નામ છે સ્નેઇલ અથવા ગોકળ ગાય, યાદ રાખી દેજો. મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધાર રાખે છે, જનીનો દ્વારા થાય છે. 23 જોડ રંગસૂત્રો હોય છે અને 22 જોડ સ્ત્રી અને પુરુષમાં સરખા હોય છે, જેને દૈહિક રંગસૂત્રો કહેવાય, અને 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે જેમાં નર અને માદાના જનન અંગો હોય છે. એમાં લિંગ નિશ્ચયન કેવી રીતે, આખી પ્રોસેસ સમજાવો. સ્ત્રીઓ હોય તો સ્ત્રીઓમાં એક્સ રંગસૂત્ર હોય અને પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર હોય. જો સ્ત્રીના એક્સ રંગસૂત્ર પુરુષનું એક્સ રંગસૂત્ર ભેગું થાય તો છોકરીનો જન્મ થાય. કોનો જન્મ થાય? છોકરીનો. અને સ્ત્રીનું એક્સ પુરુષનું વાય ભેગું થાય તો છોકરાનો જન્મ થાય. એનો મતલબ એવો થઈ ગયો, છોકરો આવે કે છોકરી આવે, પુરુષના સોરી સ્ત્રીના એક્સ રંગસૂત્ર, એક્સ રંગસૂત્ર તો આવે ને આવે જ, ખાલી પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર એટલે 50% છોકરા અને છોકરી જન્મવાની શક્યતા રહેલી છે. કેટલા ટકા? 50%. આ બધી વસ્તુ આવી ગઈ છે, ક્લિયર? મેન્ડેલના પ્રયોગ દ્વારા કઈ રીતે સમજી શકાય તે લક્ષણ પ્રભાવી વર્ષણ, તો મનમાં ફિટ કરી દેવાનું. પ્રભાવી લક્ષણ એટલે ઊંચા છોડ, કેપિટલ ટી કેપિટલ ટી.
અને નીચા છોડ એટલે સ્મોલટી સ્મોલટી, પ્રચ્છન્ન લક્ષણ અને પ્રભાવી લક્ષણ એટલે શું? તો જ્યારે જ્યારે પિતૃ પેઢીના કોઈ પણ, અહીં જો આખો પ્રશ્ન સમજાઈ દો, પિતૃ પેઢીના કોઈ પણ મોટા છોડ અને કોઈ પણ નાના છોડનું ફલન કરાવવામાં આવે છે, આ કેપિટલ ટી કહેવાય અને સ્મોલ ટી કહેવાય, ત્યારે હંમેશા ફલન થયા બાદ ત્યારે એફ વન પેઢી મળે છે, જેમાં શું થાય છે, બધા જ છોડ કેવા મળે છે, ઊંચા મળે છે. આથી આ જ છોડ વચ્ચે, કેપિટલ ટી કેપિટલ ટી વચ્ચે સ્વફલન પાછું કરવામાં આવે તો નવી પેઢી એફ ટુ મળે છે, તેમાં મોટા છોડ 75% મળે છે અને એટલે ઊંચા છોડ 75% અને નીચા છોડ જે છે એ 25% મળે છે. કેટલા મળે? 25%. એટલે જે લક્ષણ તરત જ દેખાઈ આવે છે એને પ્રભાવી લક્ષણ કહેવાય, જે લક્ષણ પછીથી દેખાઈ આવે છે એને પ્રચ્છન્ન લક્ષણ કહેવામાં આવે છે. મનમાં ફિટ થઈ ગયું? વારંવાર વિડીયો જોતા રહીજો, ક્લિયર થઈ જશે. ધોરણ 10 વિજ્ઞાન બોર્ડની પરીક્ષા 2024 માટે ઉપયોગી મોસ્ટ ટાઈમ બી હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ ફક્ત 5 રૂપિયામાં છે. વિજેતા થનારને સરસ મજાની આકર્ષક ગિફ્ટ મળવાની છે. અને સાથે સાથે જો તમારા વિજેતા તમે નથી થતા તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ઓનલી 5 રૂપિયામાં તમે આસાનીથી તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન લઈ શકો છો, મેળવી શકો છો, તમારી અંદર રહેલી કાબલિયતને તમે જાણી શકો છો. અને તમને કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન છે, કોમેન્ટ બોક્સની અંદર તમારો આન્સર, તમને સવાલ આપી દેજો, આન્સર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર સંગને જાણ કરો અને આ લાભ લેવાનું ચૂકશો નહીં. ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી 2024ની PDF, બધા જ વિષયની આવી PDF મેળવવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વોટ્સઅપ પર તમારે PDF જોતી છે તો 7046492254 ઉપર સંપર્ક કરી શકો છો. સાથે સાથે અમારા એક વિષયના પ્રશ્ન બેંકની ફક્ત કિંમત 50 રૂપિયા છે. દરેક વિષયની કિંમત, દરેક એક વિષય વિજ્ઞાન તો 50, એની અંદર જેટલા પ્રશ્નપત્રો આવતા હોય, જેટલા વિભાગ ABCD બધું આવી જશે. અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે સંપર્ક કરો, ક્લિક કરો, યુટ્યુબના માધ્યમથી, ટ્વિટરના માધ્યમથી, ટેલિગ્રામના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, અમારી ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનની વિઝિટ કરો, જ્યાંથી બધી જ વસ્તુ તમને મળી રહેશે. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું એક નવા વિડીયો સોલ્યુશન સાથે. આપણી ચેનલ પર દરેક વિષયના વિડીયો સોલ્યુશન મુકાય છે, જેનો લાભ લેવાનું ચૂકવાનું નથી. અને PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.